પ્રધાનમંત્રી મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ બેઠકમાં લોકડાઉનની પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી ત્રણ ઝોન પ્રમાણે રણનીતિ બનાવવા માટે ચર્ચા કરાઈ તો લોકડાઉનમાંથી બહાર નીકળવા રાજ્યોને રણનીતિ બનાવવા સૂચના પણ આપવામાં આવી છે દસ રાજ્યોએ લોકડાઉન વધારવાની પણ માંગ કરી તો ટ્રેન બસ સહિત પરિવહનને મંજૂરી ન મળે તે માટે ફરી એકવાર માંગ કરવામાં આવી છે વેન્ટિલેટર્સ માટે તમામ રાજ્યોએ કેન્દ્રનો સહકાર પણ માંગ્યો જે રીતે બેઠક પૂર્ણ થઈ તેમાં કઈ રીતે ચર્ચા કરવામાં આવી ઓછા કેસવાળા રાજ્યોમાં છૂટછાટ આપવા પર સહમતી દાખવવામાં આવી છે તો રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે આર્થિક મદદની પણ માંગ કરી નવ રાજ્યોના મુખ્યમંત્રીઓએ આજે પોતાની વાત રજૂ કરી જેમાંથી ચાર રાજ્યોએ લોકડાઉન વધારવાની માંગ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકનો નિષ્કર્ષ નીકળ્યો કે પ્રધાનમંત્રીએ સાફ સાફ તમામ મુખ્યમંત્રીને હવે ઇશારો આપી દીધો છે કે દેશમાં હવે આર્થિક ગતિ તેજ કરવા પર તમામ સરકારની નજર હોવી જોઈએ સાથે સાથે તમામ મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રી પાસે એક રજૂઆત પણ કરી છે કે લોકડાઉન ત્રણ મે જે પૂર્ણ થઈ રહ્યું છે તેને પૂરી રીતે પૂર્ણ ન કરવામાં આવે લોકડાઉન હજી વધારવાની જરૂરત છે દેશને ત્રણ અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરવાની જરૂરત છે ગ્રીન રેડ અને વ્હાઈટ ઝોન ગ્રીન ઝોન એટલે કે તમામ રાજ્યો અને જિલ્લાઓમાં જે જ્યાં પણ કોરોનાનું સંક્રમણ નથી અત્યારે કોરોનાથી પૂરી રીતે મુક્ત જે રાજ્ય અને જિલ્લાઓ છે ત્યાં આર્થિક ગતિવિધિ માટે રાજ કેન્દ્ર સરકાર જે છે તે રાજ્યોને પરવાનગી આપે જેથી રાજ્યોની જે પણ સમસ્યા છે તે આર્થિક સમસ્યાઓ જલ્દીથી જલ્દી દૂર થાય કેન્દ્ર પાસેથી તમામ રાજ્ય રાજ્ય જે છે એક ફંડ માટે પણ વિનંતી કરી છે પ્રાઇમ મિનિસ્ટરે તમામ સમસ્યાઓ જલ્દીથી જલ્દી દૂર કરવા માટે પણ આશ્વાસન જે છે તમામ મુખ્યમંત્રીઓને આપ્યું છે કેટલાક રાજ્યોએ પીપી કીટ વેન્ટિલેટરની માંગ કરી છે તેના માટે પણ સહયોગ આપ્યો છે તો બીજી તરફ ગૃહમંત્રીએ તમામ રાજ્યોને ટકોર કરતાં કહ્યું છે કે લોકડાઉનનું સ્ટ્રિક્ટલી પાલન કરાવવું જરૂરી છે કારણ કે દેશમાં જે પણ ફાયદો થયો છે કોરોના સંક્રમણથી બચવા માટે તે પૂરેપૂરો ફાયદો લોકડાઉનથી જેથી ક્યાંક ને ક્યાંક તમામ રાજ્યો લોકડાઉનનું સ્ટ્રિક્ટલી પાલન કરાવે દિલ્હીથી કેમેરા પર્સન ગોપાલ સાથે મીડિયા